Lä, dia masih nak dream kiss. Ba. Oka na pa unboxing karna kasi. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આરાધના. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમ બધાય મજામાં જશો. અત્યારમાં છે ને આમ મોસ્ટ આપણે ઘણું શું કરી નાખ્યું છે અને બામ જો, બામની બાટલી બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બામ બામ ખૂટવા ન દે, ગઢડાનું ખબર નહીં ખૂટવા નહીં દેવાનો. કેમ છે? સ્પેશિયલ રાખવાનું. દિવાળી આવી બે છે, બે અમા હું છે, કાલી ગયારસ ગઈ, આજ આમ બારે થઈ, કાલ ધનતેરસ, પંદર ચૌદશ પડ્યો. આપડા ધોન ધોકો આવે, એ આવે છે. ધોકો લઈને જાવ ને, આપડે ઘર દીઠ તો એક જ છે બા, મારા ડેટ તો નથી. ધોકો લઈને છે ને આમ તાબે જવું જવું જાવ ને. એક બેઠક નહીં કરે ત્યાં જવાનું, ના ધોકા લઈ લઈને જવાનું. એવું કરશો આ વખતે. તો ચાલો આપણે અત્યારે કન્ટિન્યુ કામ મળી કરવા, કારણ કે એ મોસ્ટ ઓફ ખાઈ આવો લે, પકે ખાઈ આવો. લઉં બે માણસની બધા સૂતા છે, તો હજી ટિફિન કરવાનું બાકી છે. ચાલો ફટાફટ ઉપર જઈએ, ચાલ ટિફિન કરવા માટે લઈ આવી હું ટ્રોફો. તો જઈ જગાડીને આપણે એ દેવી ને હા એ હું તાસે જઈ લ્યો. તો ભાઈ પણ જાય ગયો, એને જખાડો લ્યો પેલા. લે દેવાંશ, લે દેવાંશ, અમારે જો રિક્ષા લઈને જાય. દેવાંશ ક્યાં જશો? હે દેવાંશ, કાશ્મીર જશો? મારે સામું જો, તો ક્યાં જશો? કાશ્મીર જશો? કોને કોને લઈ જવાનો? દેવાંશ તને ગમે? આને કહી દે, લે હાલ દેવાંશ ને વારો. લે દેવાંશ ને કહી દે એમ કીસ બા. બા મારે એમ કે છે દેવાંશ ના બાર કપા જાવે ને કરતા કપી નાખી ને ઘરે. તો ચાલો આપણે હવે આપણું કામ કરવા મળીએ. શ્રી શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ છે. મમ્મી સવાર સવાર માં છે ને જુગાડ કરવા મળી છે, જો બતાવું. આ એક તોરણ છે, જો બતાવું. આ એક તોરણ છે ને, આ તોરણ ના પાંચ તોરણ ભેગા કરીને મમ્મી ગેટે બાંધવાનું તોરણ બનાવે છે. જો એટલું થઈ ગયું છે ને, કોડી ટાકે છે આરો. એડજો મમ્મી એમ કરતા આશ્યો પાલું બાંધી દેવાય, આ ન કરે. હે એ આ શું કરવું છે? જો આવું બધું કર્યું છે, હવે કોડીયું ઘટે છે બે ત્રણ, એવું મમ્મીનું કહેવું છે. કેટલી કોડીયું ઘટે છે? બે ઘટે છે. આ બધું ઘરે ટાક્યું છે ને, આ છે ને મશીનમાં બનેલા તોરણ છે મમ્મી. પણ આ એક અલગ થાય ને બા, બધા હરખા થાય એવું થાય. એવું છે. ઓકે તો ચાલો હવે આપણે ખાઈ લઈએ ફટાફટ. આપણે આટલો ખડનો જ્યુસ હતો, જો આ ખડનો જ્યુસ અને વાંદર પૂછું કહેવાય, પણ એ ખડ જ કહેવાય, નામ વાંદર પૂછું છે. શું કહેવાય? આયુર્વેદિકમાં કંઈક બીજું નામ કહેવાય છે, પણ આપણે દેશી ભાષામાં આપણે આને વાંદર પૂછું કહેવી.
પાણા ફાડે ઓકે ભાઈ આ પાણા ફાડશે ભાઈ આ પાણા ફાડવા મને સમજણ પડી ભાઈ મેં જોયું છે પાણા ફાડતા હાલ એવું છે આનો સ્વાદ છે ને આમાં આવડું નાખ્યું છે ને એટલે મજા આવે નકર આમ ભાવે નહીં એવું થાય તો મમ્મી અત્યારે આ પીવું કે હવે ત્યાં નથી પીવાનું દ્રાક્ષ પીધી છે એની ઉપર ખાઈને પછી નો ખાઈને પીવાય મમ્મી ભાઈ આપણે એને ખાઈને પીવાનું છે તો આપણે પેલા ભાખરી ખાઈ લેવી આ પીશું તો ભાઈ ભાખરી ભાવશે નહીં જલારામ લોસામાં ચાલો લોસો ખાઈ નાખીએ આપડે તે લોસો ને લસા વાળા ખમણ આવી જશે આવો ખાવા મળો હાલો વિરલ કેવો ભૂખ લાગી ગા વિરલ તો ચાલો તો ચાલો ફટાફટ જાવી આજનું કામ પૂરું કરી નાખી પાછા આવી હમણાં થોડી વારમાં ઘરે જો આજ તો છે ને મિસ્ત્રી લેગીસ ગોતવાનું બસ અમારે હાથ પડી ગઈ બા લેગીસ ન મળે કેટલી ઠેકાણ રખડી એવી વિડીયો શૂટ કરવાનો ટાઈમ નો રહ્યો અને પાર્કિંગ કરવામાં તો હું કેટલી એક અડધી કલાક તો હું એમાં ખોટવાણી પાર્કિંગમાં કોઈ મળે નહીં તો આપણે જો અત્યારે ઘરે આવી ગયા દેવાંશ ને ફટાકડા મંગાવ્યા હતા પણ ફટાકડા મને ભૂલાય અત્યારે છે ને મારે સેવ મમરા બનાવવા તો ચાલો હું પડશે સેવ મમરા બધું બનાવવા કારણ કે થોડું થોડું બનાવવાનું શરૂ કરશું ત્યારે જ આપણે મેળ આવશે હું કેવું બા તમારે બનાવવા મળીએ હાલો હાલો ભાઈ પૂરીનો લોટ બાંધો ભણવા મળો હે હાલો ને બા ભણાવવા બા લે કેમ લે દેવાંશ ને મારા ફટાકા લેવા કોઈ ને ફટાકા ને આવી રીતે તાલ સડે દેવાંશ ને સડે છો અહીં તો મેં દીધું તું રોયો તો ગઈ પછી હે તું રોતો તો કે મમ્મી કે મમ્મી ક્યાં ગઈ ક્યાં ગઈ એમ કીધું તું હે એવું બધું કર્યું તું તમે અરે વા મમ્મી ના નો જવાય હો તો હાલો હવે અત્યારે બા હું ઉપર જાઉં કામ મળું મમ્મી શેવ પાડવા જાય જો શેવ મમરા કરે છે સા હાલો હાલો ફટા આ હાલો મારા ફટાકા લેવા સામે સર નજાન કે ફટાકા લઈ દીધા આપણે મસ્ત મજાનો શેવ પાડવાની છે તો જો લોટ બંધાઈ ગયો છે ને તેલ પણ મૂકી દીધું છે મેં તો ચાલો હવે આપણે શેવ પાડી નાખીએ તો મસ્ત મજાની કળી બની ગઈ છે તપેલું ભરીને બનાવી નાખી શેવ મમરા કરવા હાટું તો આપણે જો અત્યારે જમી કારવીને થઈ ગયા તો ફ્રી ફ્રી થઈ ગયા નીચે આવી ગયા તો અહીંયા જમજો પાર્લર હોય ને શું હોય અને અહીંયા તો બંસી બેન આપણે નેલા બંસી નેક બને ઉતે તો બંસી હાથે બનાવ્યા છે મારા નથી પણ બંસી ના થઈ ગયા નેલાટની કીટ લઈને આવી ને તો બંસી અહીંયા આવી અને કાનો છે ને કાના પપ્પા હાટું ફોન લઈ આવ્યો જો ચાલો અનબોક્સિંગ કરવાનું હેલો કાનાભાઈ અનબોક્સિંગ કરી નાખશે પપ્પાને ખબર નથી હે સરપ્રાઈઝ આપવાની છે એમ જો બસ મજાનો ફોન લઈ લીધો છે નો પપ્પાને કહી દઉં તૂટી ગયો હતો લેવાનો હતો એવું હતું બધું ચાલુ કર્યો જો સરસ લ્યો તો જો ફોન અત્યારે આવી ગયો છે અને પપ્પાને કાલ સવારમાં કાલ સવારે નહીં મળે કાલ બપોર પછી મળશે ને હે તો જો કાલ બપોર પછી મળશે એમાં એવું છે કે બસ છે સવારની 4 વાગ્યાની બસ છે તો એને બસમાં જવાનું છે એટલે બપોર પછી ત્યાં પહોંચશે પપ્પાને બપોર પછી હાથમાં આવશે ફોન પછી આપણે વિડીયો કોલ કરીને પૂછશું સરપ્રાઈઝ કેવી લાગી
આ સરપ્રાઈઝ નો ફોન છે અને એની આરે છે ને ગિફ્ટ ખોતે આવી છે, તમને બતાવી દેવાની બહાર લઈને વહી ગયો છે, નકર તમને બતાવત હારે આવી છે ફોન ની હારે આવી છે. આ ફોન આરે છે ને આ બોનસ માં એને આપ્યું છે, હજી ફોન આરે આ એવું. અત્યારે વનિતા દીદી છે ને આપણે કલર કરવાનો છે વાળમાં, તો એના માટે આપણે ભીના કર્યા હોય ને ધોવા તો પડે ને, ધોવા હોય ને આપણે આને છે ને રેડ ડ્રાય મારી દેવી ગરમ, વળી કાઢી વળી ગરમ કાઢી, ગરમ લાગે છે તો ભલે લાગે, તો નળમ ના નગર પાસા કીએ અમને એવું જ પડે ને ભાઈ તું જાણે કે અહીંયા નાખે ને કઈ દીધું હું કરું છું માટે કલર તૈયાર કરી નાખશું. એની માટે કલર લેવાનો છે અને ડેવલોપર લેવાનો. કલરની અંદર આપણે ડેવલોપર એડ કરી દઈશું એટલે કલર બનીને આપણે તૈયાર થઈ જાય એટલે લગાવી દઈએ. તો આપણે કલર સ્ટાર્ટ કરી દીધો છે, હવે આપણે રૂફમાં પહેલાં કલર કરી નાખશું. રૂફમાં થઈ જાય પછી ફૂલે. તો જો અત્યારે હેર કલર કરવાનો તો દીદીને તો હેર કલર મસ્ત મજાનો થઈ ગયો છે અને અત્યારે વોશ કરે છે અને અત્યારે જો વેક્સ ને એવું બધું કરવાનું છે એનું, તો ચાલો ફટાફટ કરી નાખે. અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. તો જો એવું બધું છે ને દેવાંશને એપલ ખાવું છે તો મેં કીધું ચાલો સુધારી દઉં એને પહેલાં એપલ, તો એ ખાઈને હમણાં પછી સૂઈ જાય બેડ ઉપર એકલો બેઠો બેઠો ખાય હોય. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવા ન ભૂલતા, મારા પેજને ફોલો કરવાનો પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.